નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર અવરોધ તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે છે તેની વાત કરી ગયા અને અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ મેળવ્યું અને ગયા લેક્ચરમાં આપણે એ પણ વાત કરી કે જો સુવાહકોનું તાપમાન વધારવામાં આવે તો અવરોધકતામાં વધારો થાય અર્ધવાહકોનું તાપમાન વધારવામાં આવે તો અવરોધકતામાં ઘટાડો થાય મિશ્ર ધાતુઓનું તાપમાનમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો અવરોધકતામાં મોટા ફેરફારો થતા નથી એટલે લગભગ કેવી હોય છે અચળ હોય છે સુવાહકો માટે તાપમાન ગુણાંક ધન હોય અર્ધવાહકો માટે તાપમાન ગુણાંક ઋણ હોય અને મિશ્ર ધાતુ હોય એના માટે તાપમાન ગુણાંક લગભગ સહી શૂન્ય હોય અને મેગેનીન અને કોન્સ્ટન્ટન એ એવી મિશ્ર ધાતુ છે કે એની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે તો ગયા લેક્ચરમાં આપણે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ મેળવ્યું હતું અને એને રિલેટેડ કેટલાક દાખલા ગણ્યા હતા આજે પણ એને રિલેટેડ કેટલાક દાખલા ગણીએ જેમાં ઉદાહરણ નંબર ચોથું તમને આપેલું છે હવે ચોથા ઉદાહરણની અંદર તમને માહિતી આ રીતે આપેલી છે કે તમારે એક પ્લેટિનમ રેજિસ્ટન્સ થર્મોમીટર લેવાનું છે કેવું થર્મોમીટર પ્લેટિનમ રેજિસ્ટન્સ થર્મોમીટર તો આ જે થર્મોમીટર છે ને એની અંદર આવડી આ જે પ્લેટ છે ને એ પ્લેટિનમની બનેલી હોય પહેલાં તો મારે તમને એ પ્રશ્ન કરવો પડશે કે થર્મોમીટરનું કાર્ય શું તો કે તાપમાન માપવા માટેનું ને આ થર્મોમીટરમાં જે આ પ્લેટ છે એની બનેલી હોય તો કે પ્લેટિનમની પ્લેટિનમને પોતાનો અવરોધ હોય અવરોધને અંગ્રેજીમાં રેજીસ્ટન્સ કહેવાય એટલા માટે આનું નામ શું પડ્યું પ્લેટિનમ રેજિસ્ટન્સ થર્મોમીટર હવે જ્યારે આ પ્લેટિનમની આ પ્લેટને તમે બરફના તાપમાને રાખો હવે બરફનું તાપમાન કેટલું હોય ઝીરો ડિગ્રી સેલ્સિયસ તો ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને આનો અવરોધ છે એ પાંચ ઓહમ હોય રકમમાં આપેલું છે કે બરફના તાપમાને એટલે ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો છે પાંચ ઓહમ ત્યાર પછી આને તમારે વરાળના તાપમાને લઈ જવાનું છે તો વરાળનું તાપમાન કેટલું હોય તો સો ડિગ્રી સેલ્સિયસ તો સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે કે વરાળના તાપમાને આ જે પ્લેટિનમની પ્લેટ છે એનો અવરોધ છે પાંચ પોઈન્ટ ત્રેવીસ ઓહમ બરફના તાપમાને આનો અવરોધ કેટલો છે પાંચ ઓહમ વરાળના તાપમાને આનો અવરોધ કેટલો છે પાંચ પોઈન્ટ ત્રેવીસ ઓહમ હવે આ થર્મોમીટરને તમારે વોટ બાથમાં દાખલ કરવાનું છે એટલે એક પ્રકારનું ગરમ પ્રવાહી તો આ પરવાહીમાં તમે દાખલ કરી દો હવે આ પરવાહીનું તાપમાન કેટલું છે ને એ મને ખબર નથી એટલે અત્યારે હું કીધું તાપમાન ટી છે હવે તાપમાન બદલાય એટલે આનો અવરોધ બદલાઈ જશે તો આ વોટ બાથનું જે તાપમાન છે એ ટી છે તો ટી તાપમાને એનો અવરોધ તમને આપી દીધો છે વોટ બાથના તાપમાન અવરોધ કેટલો હોય પાંચ પોઈન્ટ સાતસો ને પંચાણું ઓહમ તો આ વોટ બાથનું તાપમાન કેટલું હશે ને એ ગણવાનું કીધું થર્મોમીટરને અલગ અલગ ત્રણ જગ્યાએ લઈ જવાનું છે પહેલાં બરફના તાપમાને રાખો તો બરફનું તાપમાન કેટલું છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ ત્યારે અવરોધ કેટલો છે પાંચ ઓહમ પછી વરાળના તાપમાને રાખો વરાળનું તાપમાન કેટલું હોય સો ડિગ્રી સેલ્સિયસ તો સો ડિગ્રી સેલ્સિયસ તાપમાનને અવરોધ કેટલો છે પાંચ પોઈન્ટ ત્રેવીસ ઓહમ પછી આને હોટ બાથમાં દાખલ કરવાનું છે હોટ બાથનું તાપમાન આપણને ખબર નથી એટલે મેં કીધું ટી તાપમાન તો ટી તાપમાને એનો અવરોધ કેટલો છે પાંચ પોઈન્ટ સાત છ ને

આર ટુ બરાબર આર વન વન પ્લસ આલ્ફા ટી માઇનસ ટી વન ગયા લેક્ચરમાં આપણે આ સૂત્ર ઉતાર્યું બરાબર ને તો હવે આપણે પહેલાં લખીએ વરાળના તાપમાને વરાળના તાપમાને તો બાળકો ધ્યાન અહીંયા રાખજો અહીંયા આર ટુની જગ્યાએ હું વરાળના તાપમાને અવરોધ લખું તો વરાળના તાપમાને અવરોધને શું કહેવાય આર વન હંડ્રેડ કહેવાશે આપણે આર વન હંડ્રેડ અને આર વન ની જગ્યાએ હું લખ્યા આર જીરો વન ના વન પ્લસ આલ્ફા હવે અહીંયા જે તાપમાન હોય એ પહેલા લખવાનું બરાબર ને ટી ની જગ્યાએ તો અહીંયા આવશે સો માઇનસ અહીંયા જે તાપમાન હોય અહીંયા લખશું ખબર પડી આર ટુની જગ્યાએ આર વન હંડ્રેડ આર વનની જગ્યાએ આર જીરો ડિગ્રી સેલ્સિયસ વન પ્લસ આલ્ફા જે તાપમાન હોય અહીંયા લખવાનું અહીંયા જે હોય અહીંયા લખવાનું ઓકે ચાલો આગળ વધીએ તો આર વન હંડ્રેડ આર વન આ આર ઝીરોની અંદર ઘૂસાઈ ગયો હતો તો હું થશે ગયો આર આની આરે ગુણાય ને આર આની ગુણાશે તો અહીંયા આની આ ગુણો તો શું થાય આર જીરો આલ્ફા ઇન્ટુ સો બરાબર ને ઓકે આ આર જીરોને બરાબરની આ બાજુ લાવો તો આર વન હંડ્રેડ બરાબર માઇનસ આ બરાબરની આ બાજુ તો માઇનસ થશે આર જીરો અહીંયા શું આવશે સોને પહેલાં લખો સો આલ્ફા આર જીરો સમીકરણ નંબર આપી દઈ એક તો વરાળના તાપમાને આપણે આ સૂત્ર લાગુ પડ્યું હવે થ ના તાપમાને આપણે સૂત્ર લાગુ પાડવાનું છે આર ટી હોટ બાથ નું તાપમાન કેટલું છે આર ટી પ્રારંભિક અવરોધને કહેશું આપણે ઝીરો ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધ વન પ્લસ આલ્ફા અહીં જે તાપમાન હોય અહીં આવે એટલે ટી અહીંયા જે તાપમાન હોય અહીંયા આવશે એટલે ઝીરો ડિગ્રી ખબર પડી અહીંયા સો હતા તો અહીંયા સો આવ્યા અહીંયા ઝીરો હતા તો અહીં ઝીરો આવ્યા અહીંયા ટી છે તો અહીંયા ટી આવે ને અહીંયા ઝીરો હોય તો અહીંયા ઝીરો આવશે ઓકે હાલો તો હવે આર ટી ને આર ટી આ આર ઝીરોની અંદર ઘુસાડી ગયો તો શું થાય આર ઝીરો આર ઝીરો પાછો આની રહી ગુણાય કે નહીં તો શું થાય આર ઝીરો આલ્ફા આ નરે ગુણાશે બરાબર ને તો આર જીરો આલ્ફા અને ટી રહેવાના અહીંયા આ આર ને આ બાજુ લઈ જાઓ તો આર ટી માઇનસ આર જીરો બરાબર આર જીરો આલ્ફા ઇન્ટુ ટી સમીકરણ નંબર આપી દો બે હવે સમી બે અને એકનો ગુણોત્તર લઈ લો એટલે આપણું કામ તમામ થઈ જાય સમી બે અને એકનો ગુણોત્તર લેતા હું ગુણોત્તર લેતા તો સમીકરણ નંબર બે પહેલાં લખીએ આપણે શું આવશે આર ટી માઇનસ આર જીરો આના છેદમાં આવશે ને આર વન માઇનસ આર જીરો હવે આર ટી માઇનસ સામે શું છે આવડવા તો અહીંયા શું આવશે આરઝીરો આલ્ફા ટી અને આર સો માઇનસ સામે શું છે આવડવા તો હું આવશે કયો સો આલ્ફા આર જીરો તો આમાં જાતું હોય ને જવા દો ને રહેતું હોય ને રહેવા દો આલ્ફા આલ્ફા કેન્સલ થશે આર જીરો આર જીરો કેન્સલ થશે આપણે ગણવાનું શું છે હોટ બાથનું તાપમાન જેને આપણે ટી કીધેલું છે તો આ ટીને સૂત્રણો કરતા બનાવી દો તો ટી ઇજી પલટ શું થાય આ બાજુ જતું રહેશે શકાય કે નહીં તો આર ટી માઇનસ આર ઝીરો છેદમાં આર સો માઇનસ આર ઝીરો ગુણ્યા અને આ બાજુ લાવો એટલે સો થઈ જશે ડિગ્રી બરાબર ને હવે બધી કિંમત તમારી પાસે હાજર છે જુઓ આર ટી કેટલા આપેલા છે પાંચ પોઈન્ટ ને પંચાણું આર કેટલા છે પાંચ આર વન કેટલા આપેલા છે પાંચ પોઈન્ટ ત્રેવીસ અને આર જીરો કેટલા છે પાંચ ગુણ્યા તમે આમાંથી આ બાદ કરો એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ સાતસો ને પંચાણું બરાબર ને પાંચ પોઈન્ટ સાતસો પંચાણુંમાંથી પાંચ બાદ કરો એટલે આ આવશે છેદમાં પાંચ પોઈન્ટ ત્રેવીસમાંથી પાંચ કરો તો ઝીરો પોઈન્ટ ત્રેવીસ આવશે ગુણ્યા 100 આ બધાનો હિસાબ કરશો તો જવાબ આવે ત્રણ ચાર પાંચ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તો મિત્રો હીટ બાતનું તાપમાન અથવા હોટ બાતનું તાપમાન આટલું હોય તો દાખલો આવડી જાય કે નહીં હવે તમને જો આલ્ફા ગણવાનો કહી તો કઈ રીતે ગણશો તો સમીકરણ નંબર એક દેખાય એમાં તમને આર વન હંડ્રેડની કિંમતે ખબર છે આર ઝીરોની કિંમતે ખબર છે આર ઝીરોની કિંમતે ખબર છે તો આલ્ફા મળી જાય કે નહીં તો હોમવર્કની અંદર તમારે આલ્ફા ગણીને બતાવવાનો છે બરાબર અત્યારે એ લોકોએ પૂછવો નથી એટલે મેં આ રીતે દાખલો પૂર્ણ કર્યો તો આ હતું ઉદાહરણ નંબર ચોથું તો હવે આપણે ઉદાહરણ નંબર ત્રીજું ગણીએ એની અંદર એક ઇલેક્ટ્રિક ટોસ્ટર લેવાનું છે અને આ ટોસ્ટર છે એનો તાર છે એ નાઇક્રોમનો બનેલો છે શેનો નાઇક્રોમનો ને આ નાઇક્રોમના તારનો ઓરડાના તાપમાને અવરોધ તમને આપી દીધો હવે ઓરડાના તાપમાનને હું કીધું ટી વન એ કેટલું હોય સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ અને ત્યારે એનો અવરોધ આપ્યો છે પંચોતેર પોઈન્ટ ત્રે ઓહોમ હવે તમારે શું કરવાનું છે આની અરે બેટરી જોડવાની છે પ્રારંભિક અવરોધ તમને ઓલરેડી આપ્યો છે કેટલો આપ્યો પંચોતેર પોઈન્ટ ત્રણ ઓહોમ હવે તમે બેટરી જોડશો આમાં અને સપ્લાય આપેલો છે બસો ત્રીસ વોલ્ટ તો જેવા જ બસો ત્રીસ વોલ્ટનો સપ્લાય આપ્યો એટલે તરત આમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે હવે જેવો જ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ તાર છે એ ગરમ થવાનો ગરમ થાય એટલે એનું તાપમાન વધી જશે અને કેટલું તાપમાન થાય એ ગણવાનું છે હવે તાપમાન વધે એટલે આરો અવરોધ વધશે કે નહીં તો અંતમાં એનો અવરોધ કેટલો હોય એ એક ચેક કરી લઈએ પહેલાં અંતમાં અવરોધને હું કીધું આર ટુ અને તાપમાનને હું કીધું ટી ટુ તો આનું અંતિમ તાપમાન ગણવાનું છે તો પહેલાં અંતિમ અવરોધ ગણી નાખો અંતિમ અવરોધ તો અંતિમ અવરોધ ગણવા માટે આપણે ઓહમ ભાઈના નિયમનો ઉપયોગ કરીશું તો આર ટુ ઇઝ ઇક્વલ ટુ તમે હું લખી શકો વી એફોન આય પારંભમાં તો અવરોધ આપેલો હતો એટલે કંઈ ચિંતા નહીં અંતમાં વિદ્યુત પ્રવાહ પસાર થયા પછી એનો અવરોધ કેટલો થયો તો આર ટુ બરાબર શું આવશે વી એફોન આય તો આર ટુ અને આર ટુ વી કેટલા છે બસો ને ત્રીસ આઈ કેટલો આપેલો છે બે પોઈન્ટ અડસઠ એમપીયર પ્રવાહ પસાર થાય છે જ્યારે બે પોઈન્ટ અડસઠ એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારનો આ અવરોધ છે તો આના છેદમાં તમે આ કરશો તો આર ટુ બરાબર તમારે જવા પંચ્યાસી પોઈન્ટ બ્યાસી ઓહમ જો આર ટુ મળી ગયો કે નહીં તો હવે આનું અંતિમ તાપમાન મળી જાય તમને તો લખીએ અહીં આપણી પાસે સૂત્ર હાજર છે આર ટુ બરાબર આર વન કાઉસમાં વન પ્લસ આલ્ફા ટી ટુ માઇનસ ટી વન આર ટુ એટલે અંતિમ અવરોધ અંતિમ અવરોધ કેટલો મળ્યો આપણને 85.82 R1 બ્યાસી આર વન એટલે પ્રારંભમાં કેટલો છે પંચોતેર પોઈન્ટ ત્રણ કાઉસમાં વન પ્લસ આલ્ફાની કિંમત કેટલી મૂકશો રકમમાં આપેલી છે એક પોઈન્ટ સાત ગુણ્યા દસની માથે માઇનસ ચાર ઘાત ટી ટુ એટલે અંતિમ તાપમાન જે આપણે ગણવાનું છે અને ટી વન એટલે પ્રારંભમાં કેટલું છે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ હાલો આને બરાબરની આ બાજુ લઈ જાઓ તો પંચ્યાસી પોઈન્ટ બ્યાસી ના છેદમાં પંચોતેર પોઈન્ટ ત્રણ થવાના ઓકે હાલો એક છોડી દો તો વન પ્લસ એક પોઈન્ટ સાત ગુણ્યા દહની માથે માઇનસ ચાર ઘાત ટી ટુ માઇનસ સત્યાવીસ હવે પંચ્યાસી પોઈન્ટ બ્યાસી ના છેદમાં પંચોતેર પોઈન્ટ ત્રણ કરો તો તમારે જવાબ આવ એક પોઈન્ટ ઓગણચાલીસ બરાબર ભૂલ શૂક લેવી દેવી અહીં રહેશે વન પ્લસ એક પોઈન્ટ સાત દહની માથે માઇનસ ચાર ઘાત આ કોઈને બતાવવાના નથી ટી ટુ માઇનસ સત્યાવીસ હવે એકને બરાબરની આ બાજુ લાવો તો એક પોઈન્ટ ઓગણચાલીસ માઇનસ એક થવાના અહીંયા શું થશે કહેવાય એક પોઈન્ટ સાત ગુણ્યા દહની માથે માઇનસ ચાર ઘાત ટી ટુ માઇનસ સત્યાવીસ એક પોઈન્ટ એકસો ને એક કરું તો ઝીરો પોઈન્ટ એકસો થશે બરાબર ને અહીંયા શું આવશે એક પોઈન્ટ સાત ગુણ્યા દહની માથે માઇનસ ચાર ઘાત ટી ટુ માઇનસ સત્યાવીસ આ પાર્ટીને બરાબરની આ બાજુ લઈ जाओ તો ટી માઇનસ સત્યાવીસ બરાબર શું થાય કયો ટી ટુ માઇનસ સત્યાવીસ બરાબર શું થાય તો જીરો પોઈન્ટ એકસો ને ના છેદમાં એક પોઈન્ટ સાત ગુણ્યા દહની માથે માઇનસ ચાર ઘાત તો ટી ટુ માઇનસ સત્યાવીસ જીરો પોઈન્ટ એકસો ઓગણચાલીસના છેદમાં એક પોઈન્ટ સાત કરો એટલે તમારે જવાબ આવશે જીરો જીરો આઠસો ને સત્તર સમથિંગ આવશે અને આને રાઉન્ડ ઓફ કરી નાખો તો જીરો પોઈન્ટ જીરો બ્યાસી થવાના દહની ચાર ઘાતને ઉપર લઈ જાઓ તો પ્લસ થઈ જાય તો ટી ટુ માઇનસ સત્યાવીસ દહની ચાર ઘાત એટલે દસ હજાર થયા ને એને આનીયરે ગુણ નાખો તો આઠસો વીસ થાય તો સત્યાવીસને આ બાજુ લાવો તો ટી ટુ બરાબર શું થાય આઠસો વીસ પ્લસ સત્યાવીસ તો ટી ટુ બરાબર આઠસો વીસ પ્લસ સત્યાવીસ એટલે આઠસો સુડતાલીસ થયા તાપમાનનો એક હું લખશું અહીંયા ડિગ્રી સેલ્સિયસ તો મિત્રો જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે એનું તાપમાન કેટલું વધી ગયું હશે આઠસો સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસ થયું હશે જ્યારે પ્રવાહ નહોતો પસાર થતો ત્યારે એનું તાપમાન કેટલું હતું સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ અને જેવો જ પ્રવાહ પસાર થયો એટલે એનું તાપમાન આઠસો સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું તો આ હતું ઉદાહરણ નંબર ત્રીજું તો મિત્રો લેક્ચરના અંતમાં આપણે એક નાની એવી થિયરી ભણી લઈએ જેનું નામ છે મોબિલિટી મોબિલિટીને બીજું કહેવામાં આવે છે ગતિશીલતા હવે તમને ખબર છે કે કોઈ પણ પદાર્થની અંદર વાહકતાનો આધાર તેમાં રહેલા ગતિશીલ વિદ્યુત ભારોને લીધે હોય કારણ કે જો વિદ્યુત ભાર ગતિશીલ હોય તો વિદ્યુત પરવાહનું નિર્માણ થાય અને વિદ્યુત પર્વાહનું નિર્માણ થાય તો એની વાહકતા વધારે હોય જેમ ગતિશીલ વિદ્યુત પર્વ વધારે તેમ વિદ્યુત પ્રવાહ વધારે અને જેમ વિદ્યુત પ્રવાહ વધારે તેમ તેની વાહકતા વધારે કહેવાય તો એક વાક્ય શરૂઆતમાં લખીએ આપણે કે કોઈ પણ પદાર્થની વાહકતાનો આધાર કોઈ પણ પદાર્થની વાહકતાનો આધાર આધાર તેમાં રહેલા તેમાં રહેલા ગતિશીલ સ્થિર ન હોવા જોઈએ કેવા ગતિશીલ ગતિશીલનું બીજું નામ છે મોબાઈલ આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ કે છે જનરલી એનું નામ છે ફોન પણ આ ફોનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ ગતિ કરાવીએ કે એટલે એને મોબાઈલ કહેવાય જ્યારે નોટબંધી થઈ હતી ત્યારે મોબાઈલ એટીએમ આવ્યા હતા આ એટીએમ એવા હતા કે કોઈ એક ગાડી હોય બોલેરો જેવી એ ગાડીમાં એ એટીએમ મૂકી દી અને એક સ્થળેથી બીજા સ્થળે એટીએમનો ઉપયોગ કરીએ કે આ એટીએમ છે ને એ ફરતા એટીએમ હતા એટલે એનું નામ પાડ્યું હતું મોબાઈલ એટીએમ એટલે જે વસ્તુ ગતિશીલ હોય ને એનું બીજું નામ શું છે મોબાઈલ તો કોઈપણ પદાર્થની વાહકતાનો આધાર તેમાં રહેલા ગતિશીલ અથવા એનું બીજું નામ શું છે મોબાઈલ મોબાઈલ વિદ્યુત ભારોને લીધે હોય છે વિદ્યુત ભારોને લીધે હોય છે તો વાક્ય ક્લિયર થયું કોઈ પણ પદાર્થની વાહકતાનો આધાર તેમાં રહેલા ગતિશીલ એટલે કે મોબાઈલ વિદ્યુત ભારોને લીધે હોય છે હવે તમને ખબર છે કે ધાતુ હોય એની અંદર ગતિશીલ વિદ્યુત ભાર તરીકે કોણ હોય તો ધાતુની અંદર ગતિશીલ વિદ્યુત ભાર તરીકે કોણ હોય મુક્ત ઇલેક્ટ્રોન બરાબર ને દ્રાવણો હોય તો દ્રાવણોની અંદર તમને ખબર હશે ધન આયનો અને ઋણ આયનો હોય આ ધાતુ હોય તો એની અંદર મોબાઈલ વિદ્યુત ભાર તરીકે કોણ હોય ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય જ્યારે દ્રાવણો લઈ લ્યો એનએ સીએલનું દ્રાવણ લ્યો તો એની અંદર ગતિશીલ વિદ્યુત ભાર તરીકે ધન આયન અને ઋણ આયનો હોય તો ધાતુની અંદર ગતિશીલ વિદ્યુત ભારો તરીકે ઇલેક્ટ્રોન દ્રાવણોની અંદર ધન આયનો અને ઋણ આયનો જ્યારે આયનીકરણ પામેલો વાયુ હોય હવે આયનીકરણ પામેલો વાયુ એટલે શું તો કે આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા કે અહીંયા ગોળો હોય એની આજુબાજુ હવા હોય ને આ ગોળા ઉપર જો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ જે બધા હવાના અણુઓ છે એ પોતાનામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી દે ને આવડો આ હવાનો અણુ ધન આયન બની જાય તો આયનીકરણ પામેલો જે વાયુ છે એની અંદર ગતિશીલ વિદ્યુત ભારો તરીકે કોણ હોય તો કે મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો બંને હોય મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો બંને હોય ને એને લીધે આવડો આ આખો જે ભાગ છે એ કેવો થઈ ગયો તો શું વાઘ આ ભાગની વાહકતા વધી ગઈ હતી તો ત્રણ મુદ્દા ક્લિયર થયા ફરી એકવાર કહું સુવાહકોમાં મોબાઈલ વિદ્યુત ભાર તરીકે કોણ હોય મુક્ત ઇલેક્ટ્રોન દ્રાવણોમાં ધન આયનો અને ઋણાયનો અને આયનીકરણ પામેલા વાયુમાં તો કે ધનાયન અને મુક્ત ઇલેક્ટ્રોન આમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી અહીંયા કોણ હોય છે ધન આયન અને ઋણાયન તો બીજું વાક્ય લખીએ આપણે કે ધાતુમાં કેમાં તો કે ધાતુઓમાં ધાતુમાં મોબાઈલ વિદ્યુત ભાર તરીકે મોબાઈલની જગ્યાએ તમે ગતિશીલ લખી શકો ગતિશીલ વિદ્યુત ભારો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન દ્રાવણોમાં ધન અને ઋણ આયનો પછી આયનીકરણ પામેલા વાયુમાં આયનીકરણ આયનીકરણ પામેલા વાયુમાં કોણ હોય કયો મને મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો મુક્ત ઇલેક્ટ્રોન અને ધન સેમી કન્ડક્ટર એટલે કે અર્ધવાહકો આપણું જે છે સિલેબસ નું એ અર્ધ વાહકોનું છે એની અંદર ગતિશીલ વિદ્યુત ભારો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય અને બીજું હોય હોલ અત્યારે હું આ વોલ વિશેની માહિતી અત્યારે હું આપતો નથી ત્યારે આપણે ભણીશું પણ અર્ધવાહકોને અંગ્રેજીમાં કહેવાય સેમિકન્ડક્ટર પદાર્થના ત્રણ પ્રકાર છે સુવાહક અર્ધવાહક અને અવાહક અવાહકોમાં તો ઇલેક્ટ્રોન હોતા નથી તો સુવાહકની અંદર ગતિશીલ વિદ્યુત ભાર તરીકે કોણ હોય મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે અર્ધવાહકમાં તો કે મુક્ત ઇલેક્ટ્રોન અને વૉલ હોય છે તો અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને કોણ હોય છે કયો હોલ હોય છે તો આ વાક્ય ક્લિયર થયું ફરીવાર હું તમને યાદ કરાવી દઉં કારણ કે થિયરી આપણે આજે ને આજે તૈયાર કરવાની છે કે ધાતુમાં ગતિશીલ વિદ્યુત ભારો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન દ્રાવણોમાં ધન અને ઋણ આયનો આયનીકરણ પામેલા વાયુમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો જ્યારે અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને વોલ હોય છે આટલું ક્લિયર હવે આપણે એક સૂત્ર ભણી ગયા ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ કે અહીં જે બરાબર આપણે સૂત્ર શું ભણ્યા હતા એન ઇવી યાદ આવે છે જે બરાબર એન હવે જે બરાબર બીજું એક સૂત્ર ભણ્યા હતા સિગમા ઈ જે બરાબર બીજું શું થાય સીગમા ઈ એન ઈ વીડી ઓહોમના નિયમનું સદી સ્વરૂપ આપણે મેળવ્યું હતું યાદ હોય તો તો જે બરાબર સીગમા ઈ બરાબર શું આવશે એન ઈ વીડી હવે તમારે શું કરવાનું છે આ એન ઈને આ બાજુ લાવો અને વિદ્યુત ક્ષેત્રને આ બાજુ લઈ જાઓ ઈને આ બાજુ લઈ જાઓ તો થશે હું અહીંયા વીડી રહેવા દઉં વીડીના છેદમાં તમે ઈ લખો હું કર્યું આને આ બાજુ લેવા આને આ બાજુ લઈ જાવ તો શું થાય સીગમાના છેદમાં એની તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ડ્રિફ્ટ વેગ છે ને છેદમાં વિદ્યુત ક્ષેત્ર ડ્રિફ્ટ વેગના છેદમાં વિદ્યુત ક્ષેત્ર એટલે એક ભૌતિક રાશિ મળે ને એ ભૌતિક રાશિને કહેવામાં આવે છે મોબિલિટી જેને આપણે મ્યુ વડે દર્શાવશું તો આ મ્યુને શું કહેવામાં આવે છે મોબિલિટી એટલે હું ડાયરેક્ટ અહીંયા લખું વીડીના છેદમાં ઈ એટલે શું મળશે મ્યુ બરાબર શું આવશે સિગમા ફોન ઈ જ્યાં મ્યુ બરાબર શું છે તો કે વીડીના છેદમાં ઈ બરાબર મોબિલિટી તો મોબિલિટીની વ્યાખ્યા લખવાની છે આપણે તો કઈ રીતે બનાવશો તો વિદ્યુત ક્ષેત્ર લઈ લો તમે એક એકમ તો એકમ વિદ્યુત ક્ષેત્ર ડીટ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવામાં આવે છે મોબિલિટી એટલે ગતિશીલતા જો આપેલા વિદ્યુત ક્ષેત્રમાં ડ્રિફ્ટ વેગ વધારે હોય વિદ્યુત ભારનો ડ્રિફ્ટ વેગ વધારે હોય તો એની ગતિશીલતા વધારે હોય અને ડ્રિફ્ટ વેગ ઓછો હોય તો એની ગતિશીલતા ઓછી હોય તમે ઢાળવાળો રસ્તો લ્યો તો એમાં પાણીને દેડવો તો એમાં પાણીના અણુની ગતિશીલતા વધારે હોય એ જ રીતે શું લ્યો તો એની અંદર જો અથડામણો ઓતી ઓછી થતી હોય તો ઇલેક્ટ્રોનની ગતિશીલતા વધારે હોય એટલે કે મોબિલિટી વધારે હોય જેમ વેગ વધારે એમ એની ગતિશીલતા એટલે કે મોબિલિટી વધારે તો વ્યાખ્યા ક્લિયર થશે એકમ વિદ્યુત ક્ષેત્ર ડીટ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે તો લખીએ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે તો અહીં હું તેનું ચિત્ર ક્લિયર થયું અને સમીકરણ નંબર એક આપશું આપણે મોબિલિટી નો એસાઈ એકમ શું આવશે મને કહેશો તો આના પરથી મેળવવાનું તમને ખબર છે વેગ છે એકમ શું થાય વીડી એટલે ડ્રિફ્ટ વેગ તો એનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય ન્યૂટન પ્રતિ કુલમ અથવા તમે ભણી જતા વોલ્ડ પ્રતિ મીટર ભણી જાય નહીં એટલે અહીં હું વોલ્ડ પ્રતિ મીટર લખું મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો સ્ક્વેર થાય તો આને ઉપર લઈ જાઓ તો સેકન્ડ ઇનવર્સ અને વોલ્ટ ઇન્વર્સ સીધા એટલે આનો એકમ હું થાય મીટરનો સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ અને વોલ્ટ ઇનવર્સ પારિમાણિક સૂત્ર તમારે જાતે મેળવી નાખવાનું છે મોબિલિટી છે ને એ અધિશ રાશિ છે કેવી કારણ કે વાહકતા અધિશ છે એને અધિશી છે અને ઈ અધિશ છે એટલે લખશું મોબિલિટી અધિશ રાશિ છે હવે આ સીગમાને સૂત્રનો કરતાં બનાવી ગયો તો સમી એક પરથી સમી એક પરથી સીગમા ઈ જી ટુ શું લખી શકો તમે મ્યુ ઇન્ટુ એન ઇ થાય સમીકરણ નંબર બે આપી દો તો આ સિગ્મા એટલે શું છે વાહકતા અને મ્યુ એટલે શું છે મોબિલિટી તો આ વાહકતા અને મોબિલિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે તો સમીકરણ બે મોબિલિટી અને વાહકતા વચ્ચેનો સંબંધ દર્શાવતું અથવા દર્શાવે છે તો અહીંયા સુધી તમારે મોબિલિટી વિશે ટૂંક નોંધ લખવાની ક્યાંથી શરૂઆત કરવાની બે જ મિનિટમાં આપણે આખી થિરી તૈયાર કરી નાખીએ કોઈપણ પદાર્થની વાહકતાનો આધાર તેમાં રહેલા ગતિશીલ વિદ્યુત ભારોને લીધે હોય છે પહેલું વાક્ય બીજું કે ધાતુની અંદર ગતિશીલ વિદ્યુત ભારો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન દ્રાવણોની અંદર ધન અને ઋણ આયનો આયનીકરણ પામેલા વાયુમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો જ્યારે અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ ગતિશીલ વિદ્યુત ભારો તરીકે હોય છે આપણે એવું લખીએ ગતિશીલ વિદ્યુત ભારો તરીકે હોય છે તરીકે હોય છે બે વાક્ય લખ્યા પછી જે બરાબર એની વીડી સૂત્ર લગાડી દેવાનું જે બરાબર સીગમાં ઈ લખશું અને પછી વીડીના છેદમાં ઈ લખવાનું તો વીડીના છેદમાં ઈ બરાબર સીગમાના છેદમાં એની ઈ હવે વીડીના છેદમાં ઈ એટલે હવે મોબિલિટી તો મોબિલિટી મ્યુ બરાબર શું થાય તો વીડીના છેદમાં ઈ બરાબર ને એને કહેશું મોબિલિટી તો એનો વ્યાખ્યા લખતા આવડી જશે એકમ વિદ્યુત ક્ષેત્ર ડીટ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે તેનો એકમ હું આવશે મીટરનો સ્ક્વેર સ્યાકન ઇનવર્સ અને વોલ્ટ ઇનવર્સ મોબિલિટી કેવી રાશિ છે તો કે અધિશ રાશિ અને સીગમાને સૂત્રોનો કરતાં બનાવી ગયો તો હું આવશે મ્યુ ઇન્ટુ એન ય સીગમાને કહેવાય વાહકતા મ્યુને કહેવાય મોબિલિટી તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય